કાંકરેજ તાલુકાની સામાન્ય ગ્રામ પંચાયતોની ચૂંટણી બાબતે કાંકરેજ મામલતદાર એમ ટી રાજપૂતે મીડિયા સાથે વાતચીત કરી હતી, જેમાં અતિસંવેદનશીલ મતદાન મથકો પર અજંપાભરી સ્થિતિ હોવાથી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને હાલમાં દરેક બૂથો પર મતપેટીઓ રવાના કરવામાં આવે છે, જેમાં ઝોનલ ઓફિસરો પ્રિસાઇડિંગ ઓફિસરોનો કાફલો બૂથ પર રવાના કરવામાં આવ્યો હતો। ત્યારે સિહોરી પીએસઆઈ એ કે દેસાઈએ પણ જણાવ્યું હતું, હાલમાં બે પીએસઆઈ સહિત કુલ મળીને 234 પોલીસ મતદાન મથક ઉપર તૈનાત કરવામાં આવી છે। આવતીકાલે 19/12/2021 રોજ ચૂંટણી સંપૂર્ણ અને સારી રીતે યોજાય તે માટે પોલીસ સ્ટાફ પણ નિમણૂક કરી દેવામાં આવેલ છે અને એ માટે ગામ લોકોને પણ ઉમેદવારોને મીટિંગ ભરી અને તેમને પણ એ બાબતોથી અવગત કરવામાં આવેલ છે અને સામાન્ય કોઈ વાદ વિવાદ વગર ચૂંટણી યોજાય। સિહોરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતીકાલે 19/12/2021 રોજ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે। એ અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તમામ મતદાન મથકો પર પોલીસ ગોઠવવામાં આવી છે। કુલ 2 પીએસઆઈ, 72 જેટલા પોલીસ કર્મચારી, 34 એસઆરપી જવાનો, 128 જેટલા જીઆઈડી હોમગાર્ડના જવાનો, ટોટલ 234 જેટલી પોલીસ જવાનોની ગોઠવણી કરવામાં આવી છે અને તમામ સંવેદનશીલ અતિસંવેદનશીલ તમામ મતદાન મથકો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં।